જૂનાગઢ જિલ્લાના માંગરોળ શ્રી જલારામ મંદિરમાં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. શ્રી જલારામ મંદિર માંગરોળ ખાતે પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 168 દર્દીઓની તપાસ કરવામાં આવેલી હતી, તેમજ 32 લોકોને ઓપરેશન માટે વિના મૂલ્યે લઈ જવામાં આવેલ હતા. આ નેત્ર નિદાન કેમ્પમાં ડૉક્ટર રવિ સાહેબ દ્વારા નિસ્વાર્થ ભાવથી સેવા આપવામાં આવી હતી, તેમજ લેબોરેટરી ટેકનિશિયન તરીકે રાજુભાઈ નિસ્વાર્થ સેવા આપેલી હતી. શ્રી જલારામ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી દર માસની 3 તારીખે વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવે છે. એ સિવાય મેડિકલ કેમ્પ વાર તહેવારો મુજબ અલગ અલગ તહેવારો મુજબ વિતરણ, જન્માષ્ટમીમાં મીઠાઈ તથા ફરસાણ, તેમજ સવાર સાંજ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. આ કેમ્પ દ્વારા માંગરોળ તેમજ આજુબાજુના અસંખ્ય ગરીબ લોકોને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં માંગરોળ તેમજ માંગરોળની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક જરૂરતમંદ લોકોને આંખોની તકલીફ માટે આવે છે અને આ સેવાનો લાભ લઈ અને આ પ્રવૃત્તિની સરાહના કરે છે. આ કેમ્પ દર માસની 3 તારીખે હોય છે. શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્દીઓ માટે ચા પાણીની અને ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સિરોદરિયાની પણ ખાસ ઉપસ્થિત હતી, તેમજ તેમના દ્વારા નિસ્વાર્થ સેવા અને માર્ગદર્શન પણ વિશેષ હોય છે. નીતિન સિરોદરિયા, પ્રમુખ શ્રી જલારામ મંદિર માંગરોળ, બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મૂલ્યે નિદાન તેમજ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાની 3 તારીખે યોજાતો આ નેત્ર નિદાન કેમ્પ લગભગ 40-50-60 જણા સુધી લોકો ઓપરેશન માટે જાય છે. આજના દિવસના ઓપરેશનમાં 165 દર્દીઓ વધુ ઓપીડી હતું અને 32 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં. આ સેવા કાર્યમાં રાજુભાઈ પરમાર, વિષ્ણુભાઈ ચંદાણી, વાજાભાઈ, મહાવીરસિંહ ચુડાસમા, અરવિંદભાઈ, ધનાભાઈ, ચંદુભાઈ તેમજ નગરના અન્ય સેવાભાવી લોકો દ્વારા આ કેમ્પમાં સહયોગ અને સેવા કોઈ પણ જાતના ભેદભાવ વગર આપે છે. અનિશ ગોદાણાનો રિપોર્ટ, માંગરોળ.